દહેગામ તાલુકાના પાલુંદ્રા મેશવા નદીમાં બનાવેલ ચેક ડેમમાંથી જમીનનું સ્તર ઊંચું આવશે અને 8 ગામોને પિયતનો લાભ મળશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સરકાર તરફથી ચેક ડેમ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દહેગામના પાલુંદ્રા મેશ્વ નદીમાં 8 કરોડના ખર્ચે ચેક ડેમ બનાવવામાં આવ્યો છે. તે ચેક ડેમ બનાવતા આજુબાજુના 8 ગામોને પિયતનો લાભ મળશે, તેમજ આ વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવશે. તેના લીધે આ વિસ્તારના ખેડૂતોને વ્યક્તિગત પિયતમાં આગામી દિવસોમાં સારો લાભ મળશે, તેમજ દહેગામ તાલુકાના વર્ષ 2020-2021માં મંજૂર થયેલા આયોજન મંડળના કામોની તેમજ એટીવીટી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા કામોથી વહીવટી મંજૂરી મળી જતા સિંચાઈ વિભાગના કામો, બાંધકામના કામો, શિક્ષણ વિભાગના કામો જે તે ગ્રામ પંચાયત પૂરા કરશે અને દહેગામ તાલુકાના નવા બનાવેલા તળાવમાં પાણી ભરાતા ખેડૂતોને તેનો પણ લાભ મળી શકશે. શું નામ છે બાપુ આપનું? બલરાજસિંહ કે ચૌહાણ, ધારાસભ્ય દહેગામ. શું આપ શું કહેવા માગી રહ્યા છો? દહેગામ તાલુકામાં જે ચાલુ સિઝનમાં જે વરસાદ પડ્યો તેનાથી મેશ્વો નદી પર ચેક ડેમ લગભગ 8 કરોડના ખર્ચે અને એનાથી લગભગ 3500 ગામોમાં સિંચાઈના અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને નાગોલ ગામે જે ખારી નદી પર ચેક ડેમ બન્યો છે એ પણ હાઉસફુલ ભરાયેલો છે અને સુજલામ સુફલામમાં જે તળાવો ગોડાયા એ તળાવો પણ આજે ફૂલ ભરાયેલા છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છે. શું મારું એવું કહેવું છે, તાલુકાના કેટલાક ગામોની અંદર જે પાણીના જે તળાવો છે કુલ કેટલા હશે અંદાજીતા કહી શકો ખરા? ગયા વર્ષે લગભગ 54 તળાવોનું ગોડકામ થયું હતું અને આ વર્ષે પણ લગભગ 20-25 તળાવોનું ગોડ માટી નીકાળવામાં આવી હતી અને એ તળાવો સંપૂર્ણપણે ભરાઈ ગયેલા છે.